સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે નાળિય શત્રુવંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. સાબરકાંઠાના હિંમતનગરમાં પૂર્વ મંત્રી રણજીતસિંહ ચાવડાના સ્મરણાર્થે તેમના પુત્ર તેમજ સ્થાનિક ધારાસભ્ય રાજુ ચાવડા દ્વારા સ્વામિનારાયણ મંદિર ખાતે 7,000થી વધારે ગંગા સ્વરૂપ બહેનોને ખાસ યાદ કરાયા હતા. આ પ્રસંગે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા ગંગા સ્વરૂપ બહેનોને સન્માનિત કરી કૃતજ્ઞતાનો ભાવ રજૂ કર્યો હતો. સાથોસાથ હિંમતનગર ટાઉન હોલ ખાતે દલિત મહિલાઓના ચરણ સ્પર્શ કરી પ્રક્ષાલન વિધિ કરી હતી. સામાન્ય રીતે ગુજરાતમાં સૌ પ્રથમ વખત કોઈ મુખ્યમંત્રી દ્વારા આવો પ્રયાસ કરાયો હોય, જોકે પ્રક્ષાલન વિધિ સહિત ચરણ સ્પર્શ કર્યા બાદ ગુજરાતના ભાજપના પ્રદેશ અધ્યક્ષ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય સમયથી સરકારના પ્રયત્નોના છૂટના ભેદભાવમાં ખૂબ મોટો બદલાવ આવ્યો છે. જોકે ગુજરાતના મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે આ છોડમાં રણછોડની વાતો કરનારા આપણે સૌ એકબીજાના રણછોડ જોવાનો પ્રયત્ન કરીએ તો જ્ઞાતિ આધારિત ઊભો થનાર ભેદભાવ દૂર થઈ શકે તેમ છે. સાથોસાથ ભારતીય મહિલા આયોગના સભ્ય રાજુલબેન દેસાઈએ જણાવ્યું હતું કે દિન પ્રતિદિન વધતી જતી સામાજિક ભેદભાવને દૂર કરવા માટે આવો પ્રયત્ન ખૂબ મોટો બદલાવ લાવી શકે તેમ છે. સૈયદ સોયબ, જેડએસ ટીવી, હિંમતનગર. હજુ ક્યાંક ને ક્યાંક આપણે જે જ્ઞાતિ ધર્મનો સામનો કરવો પડતો હોય તો આપણે બધા શું કહીએ છીએ, છોડમાં રણછોડ કહીએ છીએ, તો આપણને એકબીજામાં રણછોડ દેખાતા નથી. આપણા બધામાં એકબીજાના રણછોડ જોઈએ તો આ જ્ઞાતિ જાતિ બધું ભૂલાઈ જાય ને, કે ના ભૂલાઈ જાય? તો આપણે બધા એકબીજામાં રણછોડ જોઈ અને આગળ વધીએ. અમારા પ્રાથમિક સદસ્ય અને પેજ કમિટીના સભ્યને પણ કહું છું કે તમારા પેજ પર 10 વર્ષથી નાની દીકરીઓ હોય તમામનો આ એકાઉન્ટ ખોલાવો અને 2 લાખ રૂપિયાનો એક એમાઉન્ટનો વીમાની પોલિસી તમારા પેજના દરેક સભ્યની લો, દરેક ઘરમાંથી એક જણની લો. 10 ઘર હશે, 10 ઘરનું 120 રૂપિયા પ્રીમિયમ થશે, પણ મારું પેજ સંપૂર્ણપણે વીમાયુક્ત છે. મારા પેજ ઉપર 10 વર્ષથી નીચેની તમામ દીકરીઓની સુકન્યા યોજનાઓનું એકાઉન્ટ ખુલ્યું છે. એ અમે અમારા પ્રગતિના સોપાન સમા વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ રહેણાંક માટેના પ્લોટ તથા દુકાનોનું ખાતમુહૂર્ત અને શુભારંભ તારીખ 19/11/2021 શુક્રવાર દેવ દિવાળીના દિવસે સમય સવારે 9 કલાકે કરવા જઈ રહ્યા છીએ. તો અમારા આ સાહસના સહભાગી થવા આપને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. સાઇટ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે, ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ, પ્રાંતિજ. વસુંધરા વિલા પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ, પ્રાંતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ, ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે, ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ, પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ, G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ, ગ્રામીણ બેંકની બાજુમાં, એપ્રોચ રોડ, પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 94-281-86-880. રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 99-245-55-451.